Okay, in last lecture we have discussed about the passive component. Chella lecture ma apde passive component joya tha ane ena upar R resistor, inductor ane capacitor vishe baat kari. Now we are discuss the active component. To agarna lecture ma je rite main tamne loko ne definition kidi thi active component shu chhe. तो एक्टिव कम्पोनट एटले एवा कम्पोनट के जे इलेक्ट्रिकल एनर्जी जनरेट करीने तमने आपे. तो बे टाइपना सोर्सिस छे. द फर्स्ट वन इज वोल्टेज सोर्स एंड सेकंड वन इज करंट सोर्स. तो सिम्बोलिक लैंग्वेज में तमारे दर्शावा होय तो एसी साइन वेव छे. ए एसी साइन वेव ने तमे सिम्बोलिक लैंग्वेज में अ साइन वेव नी रूपे दर्शावी शको छो और प्लस टू माइनस. इन केस बैटरी अथवा तो तमे एसी सोर्स ज्यारे सर्किट नी अंदर जोड़ो छो तो ए सर्किट नी अंदर तमे बैटरी टर्मिनल्स नी अंदर द मोटी लाइन जे छे ए प्लस सिम्बोल साथे नानी लाइन छे ए नेगेटिव साइन साथे. आ त्रण माथी कोई पण सिम्बोल ने तमे कंसीडर करी शको छो. वोल्टेज सोर्स नी अंदर बे टाइप ना पोर्शन आवे छे एसी सप्लाय और डीसी सप्लाय. अल्टरनेटिंग करंट और डायरेक्ट करंट. ओके. इन केस द फ्लो ऑफ इलेक्ट्रिकल एनर्जी एसी सप्लाय में जाए छे अल्टरनेटिंग करंट मळे छे तो तमे आ त्रण माथी कोई पण पेरामीटर सिलेक्ट करी शको छो फॉर योर लाइन डायग्राम. अने ज्यारे करंट सोर्स नी वात आवे छे त्यारे तमे डीसी अथवा तो एसी आ रीते सिम्बोल में पण ड्रो करी शको छो. सो एक्टिव कम्पोनंट अ वोल्टेज सोर्स एंड करंट सोर्स. ओके. जनरली एवं एज्यूम करवामां आवे छे ड्यूरिंग द प्रेक्टिकल सेशन कि अने आइडल कंडीशन. आइडल कंडीशन में एवं एज्यूम करवामां आवे छे देर इज अ नो लॉसिस एटले कोई पण जातना लॉसिस जे छे ए सर्किट में थता नथी. तो ज्यारे तमे एनो ग्राफ प्लॉट आउट करो छो वोल्टेज अने करंट साथेनो तमे जोई शको छो फिगरनी अंदर कि आजे कनेक्शन करेलू छे वोल्टेज सोर्सनु प्लस अने माइनस बैटरी कनेक्टेड करेली छे. एज रीते अहींया जे छे ए सिम्बोल ड्रॉ करेलो छे प्लस अने माइनस. ए अने बी एनी साथे आउटपुट टर्मिनल मां जोड़ायेला छे. सो दिस इज द वेवफॉर्म ऑफ वी एस एटले के वी एस नो जे लाइन डायग्राम तमने मळे छे सपोज इट इज 220 બરાબર છે 220 વોટ તમને આપેલા હોય તો આઇડલ કન્ડિશનમાં એવું એઝ્યુમ કરવામાં આવે છે દેર ઇઝ અ નો લોસિસ કે કોઈ પણ જાતના લોસ થતા નથી. બટ એકચ્યુઅલી ઇન પ્રેક્ટિકલ સેશન દેર આર મેની ટાઈપ ઓફ લોસિસ આર અકર્સ. લાઇન લોસિસ છે, કોપર લોસિસ છે. સો રિઝલ્ટ ઇન ધ સેન્સ ઓફ આઉટપુટ જે વેલ્યુ છે એ તમને પ્યોર મળવાની નથી, પ્રોપર કમ્પ્લીટ મળવાની નથી. થોડા ઘણા લોસીસ થવાના છે ઇન પ્રેક્ટિકલ સેશન. આઇડલ કન્ડિશનની અંદર એવું એઝ્યુમ કરવામાં આવે છે દેર ઇઝ અ નો લોસીસ ઇન ધ સર્કિટ, પૂરેપૂરું આઉટપુટ આપણને મળે છે. બટ જ્યારે પ્રેક્ટિકલ સેશનની વાત કરવામાં આવે છે તો સમ ટાઈપ ઓફ આ સિમ્બોલ હવે આઈ થિંક તમે બધા લોકો જાણો છો રાઈટ કે ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ રેઝિસ્ટન્સ. તો એ રેઝિસ્ટન્સ જે છે પોતાની સર્કિટનો રેઝિસ્ટન્સ છે, વાયરનો રેઝિસ્ટન્સ છે, જે લોડ મૂકેલો છે એના રેઝિસ્ટન્સના હિસાબે થોડ્યા ઘણા લોસીસ જે છે એ સર્કિટની અંદર થઈ શકે છે. સો ડ્યુ ટુ દેટ આઇડલ કન્ડિશન એન્ડ ધ એક્ચ્યુઅલ કન્ડિશન આર સમવોટ ડિફરન્ટ. આઇડલ કન્ડિશનમાં આપણે એવું એઝમ્પશન કરીએ છીએ કે દેર ઇઝ અ નો એની લોસીસ. બટ એકચ્યુઅલી જ્યારે પ્રેક્ટિકલ
परफॉर्मन्स જોઈએ છીએ ત્યારે એમાં લોસિસ જે છે એ થાય છે અને એ લોસિસને તમારે કેલ્ક્યુલેટ કરવા પડે છે ફોર અ વોલ્ટેજ સોર્સ હોય કે સેમ વસ્તુ ફોર અ કરંટ સોર્સિસ હોય કરંટ સોર્સની અંદર પણ સેમ વસ્તુ છે આ સિમ્બોલ જે હમણાં આપણે આગળ વાત કરી ફોર કરંટ સોર્સિસ આઇડલ કન્ડિશન એવી છે કે દેર ઇઝ નો એની લોસિસ બટ ધ એકચ્યુઅલી પ્રેક્ટિકલ સર્કિટની અંદર લોસિસ જે છે એ થવાના છે સો ઇન ધેટ કેસ એકચ્યુઅલ કન્ડિશન ઓફ એની વોલ્ટેજ સોર્સ અને એની કરંટ સોર્સિસ આર ડિફરન્ટ દેન ધ આઇડલ કન્ડિશન આઇડલ કન્ડિશન એવી કન્ડિશન છે કે જેની અંદર કોઈ પણ જાતના લોસિસ થતા નથી એવું આપણે એઝ્યુમ કરીએ છીએ બટ ઇન પ્રેક્ટિકલ સેશન એની અંદર લોસિસ જે છે એ જનરેટ થતા હોય છે સો ધીસ ઇઝ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ સિમ્બોલ ધ ટુ મોસ્ટ આઈએમપી સિમ્બોલ ફોર ધીસ યુનિટ ઇઝ પીએન જંક્શન ડાયોડ એન્ડ ઝેનર ડાયોડ ડાયોડ વિશે તમે લોકો જાણો છો એનોડ અને કેથોડ પોઝિટિવ ટર્મિનલ નેગેટિવ ટર્મિનલ પોઝિટિવ ટુ નેગેટિવ સપ્લાય જાય છે દેટ મીન્સ ફોરવર્ડ બાયસ નેગેટિવ ટુ પોઝિટિવ સપ્લાય જાય છે દેટ મીન્સ અ રિવર્સ બાયસ રાઈટ હંમેશા ફ્લો ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે એ જે ફોરવર્ડ બાયસમાં પસાર થાય છે રિવર્સ બાયસમાં પસાર થાય છે એના ઉપરથી નક્કી થતું હોય છે પીએન જંક્શન ડાયોડ અને ઝેનર ડાયોડ ઇન કેસ ઓફ કોઈ સર્કિટની અંદર જ્યારે તમારે ડાયોડનું કનેક્શન કરવાનું હોય અને એને તમારે આઈડેન્ટિફાય કરવા હોય ફોર પીએન ટાઈપ ઓર ઝેનર ડાયોડ તો તમે એને સિમ્બોલિક લેંગ્વેજમાં આ રીતે કનેક્ટ કરી શકો છો ફોર પીએન જંક્શન સેમ ઝેનર ડાયોડ માટે ઓકે